बनासकांठा जिल्लाना धानेरा तालुकामां गत सांजे त्राटकेला वरसाद अने वावाझोड़ाए व्यापक नुकसान कर्युं छे। भारे पवनना चपेटमां आवेल मकान तबेला सहित वृक्षो जमीनदोस्त थया छे। धानेरा तालुकानी सरहद पर आवेला गामोमांथी मगरावा शेरगढ़ कुवारला सहितना गामोमां गत सांजे आवेला भयानक पवनना कारणे चारेकोर नुकसान थयुं छे। धानेरा तालुकाना मगरावा गामनी प्राथमिक शाळाना बोर्डने जोता खबर पड़ी रही छे कि पवननी गति केटलीक आक्रमक हशे। જો કે મગરાવા ગામની સીમમાં આવેલ ખેતરોમાં રહેતા ખેડૂતો ગત સાંજે પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડ્યા હતા। ખાસ કરીને ખેતરમાં બનાવેલ રહેણાંક મકાન અને પશુઓ માટેના તબેલાના પતરા ઉડી ગયા હતા। આ વાવાઝોડાના કારણે મગરાવા ગામની સીમમાં આવેલ ખેતરમાં રહેતા કાળાભાઈ સુથારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પશુઓનો તબેલો નાશ થઈ ગયો હતો। પતરાના શેડ નીચે પડેલ ટ્રેક્ટરને પણ નુકસાન થયું છે, સાથે એક પશુનું મોત પણ થયું છે। પોસ્ટ ભાગી વાવાઝોડું આવ્યો, વડેરે મારે બધી પશુ બધા ઘણા મારી ચાર મારે તીન તો હાલા ને એક મરી ગયું, આખો તબીલો ભાગ્યો રહ્યો, એક ટ્રેક્ટર ભાગ્યો રહ્યો, તેરે મોડું ટ્રેક્ટર હતું એ ભાગ્યો રહ્યો, બીજું કોઈ નુકસાન બીજા ઝાડ ભાગ્યા એક ટોલા મારે પડ્યો ને એબડ્યો તબીલો આખો ભાગી નાખ્યો। કેટલા ગોમાં આવી મગરાવામાં સાહેબ ખૂબ નુકસાન હોય, ખૂબ ઘણું ખૂબ નુકસાન કર્યું હોય, બધા ભાગ્યા તબીલા ઉડાડ્યા પછી માર્યા ખૂબ નુકસાન આવ્યું હોય। ધાનેરા તાલુકાના મગરાવા ગામની સીમમાં ચારેકોર વૃક્ષો પડ્યા હતા। પવનની ગતિ સામે વર્ષો જૂના વૃક્ષો ટકી શક્યા નહોતા। મગરાવા ગામના કાચા પાકા રસ્તા પર ઉડીને આવેલી વૃક્ષોની ડાળીઓ નજરે પડી હતી, તો ખેતરમાં બનાવેલ મકાન ઉપરના પતરા નળિયા ઉડી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે। વડીલોના જણાવ્યા અનુસાર પહેલીવાર આવા વિનાશક વાવાઝોડાના ચક્રવાતને જોયું છે। અરે રાતે સાહેબ સમજી આયોજકો હવે નળિયા પડ્યા, પતરા ભાગ્યા, ભીતે પડી ગાયા રહી બાબડી દાટી ગાયા રહી લાગ્યો, છોકરા કુકિયા તરા તરા વીત્યા બરાબર ખબર નેઠ બસાયા ભગવાનને હાથ જોડી જોડી ડાલામાં એટલે ગાલ્યા, કોઈ કોઈ કીધું એમ કરે કે ભગવાન પાસે લેખવા તો રેતરા તો ગતું ભીધડો પડ્યો ને હારો ઉગો નાશ સાહેબ કેટલું નુકસાન થયું તમારે? ઉગો બોલો 5 લાખનું નુકસાન ઉગો હોય મારે, કોઈ રેતરા નામ નહીં રહ્યું, હા બધી સફાઈ ઉગો બોલો સાહેબ હતા તરા હારે ઢોરા રે કે ગાયા ગા મારી બે કોટીઓ પડી પતરી બે શેર ગયા લાગ્યા કોઈ બાકી રહ્યું નહીં, ભગવાન પાસે લેખું હોય હોજવડ ઘણી દોરી બસાવીએ હોજવડ છોકરા કૂકે રાડ કીધા કોઈ છોકરા એકરે પગરે લાગ્યું કોઈ ઉગ્યા તો કોઈ બાકી નહીં રહી સાહેબ, ઘાટો બાટો રહ્યો નહીં, ભગવાન પાસે લેખું અત્રા કોઈ ધા કોઈ રેતરો હાજુ નહીં રહ્યું, જટે ગયા વડે બધો ભૂગા ભૂ પડે ભૂગા ભૂ પડે અને ચક્કર આવ્યો તો મેં તો એડું જિંદગી બીજી બાળીવાળો પવન પૂછ્યું કે આવ્યો એવો ચક્કર આવ્યું એવો તો ભગવાન પાસે લેખો હોય। ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં સૌથી વધુ નુકસાન થયું હોય તેવી તસવીરો નજરે પડી રહી છે। ગત સાંજે ભારે પવન આવતા વીજળી પુરવઠો પણ બંધ છે, ગામ તેમજ ગામની નજીકના વીજ થાંભલા પણ પડી ગયા છે, વીજ કર્મચારીઓ વીજ પુરવઠો આપવા માટે કામે લાગી ગયા છે। વિકરાળ બનીને આવેલા વરસાદ સાથેના વાવાઝોડાના કારણે પશુઓ પણ મોતને ભેટ્યા છે। જો કે આ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન બાબતે સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી સ્થાનિક આગેવાને માંગ કરી હતી। મારા ગામે ખાસ કરીને મગરાવામાં રાત્રે 7:30ની આસપાસ એવા ચક્રવાત ભયંકર કે જિંદગીમાં મેં પણ ક્યારેય જોયું નથી હું વાવાઝોડું ત્રાટકેલું અને ગામની અંદર ખૂબ જ મોટા પાયે જે રહેણાંક મકાન હતા તેના નળિયા ઉડી ગયા, પતરા તૂટી ગયા, જાનમાલને પણ નુકસાન થયું છે, અમુક 2-3 ગાયો પણ મરી ગઈ જે ખેડૂતોના ખેતરોમાં, તો એમને સરકારશ્રીએ સત્વરે હું વિનંતી કરું છું સરકારશ્રીને કે વધારેમાં વધારે તાત્કાલિક એને સહાય મળવી જોઈએ। આજે તલાટીશ્રી ટીડીઓશ્રી બધા મુલાકાત કરીને ગયા છે અને એનું જે પંચનામું બીજું બધું પ્રોસિજર કરી છે, પણ સરકારશ્રીમાં મારી ખાસ વિનંતી છે કે અગાઉ પણ એક વખત જે આવું વાવાઝોડું ચક્રવાતનું આવ્યું અને ત્યારે સરકારશ્રી સર્કલ રજૂ કરે છે કે ભાઈ ખેડૂતોને નુકસાન થયું છે પણ તેમાં તબેલાના 1 રૂપિયો મળતો નથી, તો ખેતી અને પશુપાલન ઉપર આ નિર્ભર તાલુકો છે, અમારું ગામ ખાસ કરીને પશુપાલન ક્ષેત્રે વધારે સંકળાયેલું છે, તો તેમાં તબેલા તો હોય જ, તો માનનીય કલેક્ટરશ્રી અને માનનીય ડીડીઓશ્રીને વિનંતી કરું છું કે આપ સાહેબશ્રી જિલ્લાના સમારતા છો, સર્ક્યુલરને એક બાજુ મૂકી અને આ ગામની મુલાકાત લેવો અથવા તો એમના જે પણ સરકારશ્રીમાં જે તલાટીશ્રી રિપોર્ટ કરે એ પ્રમાણે એમને સહાય મળવી જોઈએ મારી વિનંતી છે, અને સાથે સાથે જે નુકસાની થી તો ખેતીવાડી શાખાના અધિકારીને વિનંતી કરું છું, કારણ કે ખેતરોમાં જે ઉભો પાક હતો
કરા પડવાના કારણે તમાકુમાં રાયડામાં જે જાનમાલને જ્યારે પતરા તૂટી ગયા ત્યારે વરસાદ પણ ભેગો હતો તો રાયડો પણ પલળી ગયો, એનું પણ નુકસાન જ ગણાય. તો એમાં પણ સરકારશ્રીએ ખરેખર એનું વળતર આપવું જોઈએ. મગરાવા ગામમાં આવેલ વાવાઝોડાના નુકસાનની વિગતો મેળવવા માટે સ્થાનિક તલાટી સર્વે કરી રહ્યા હતા. તલાટી ભરતભાઈના સર્વે દરમિયાન મોટાભાગે રહેણાંક મકાન તેમજ પશુઓ માટે બનાવેલ તબેલાને વધુ નુકસાન થયું છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ સર્વે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ મારી કુવાલા પંચાયતની અંદર મગરાવા ગામની અંદર બહુ ભયંકર વાવાઝોડા સાથે વરસાદ આવ્યો અને એની અંદર મગરાવા ગામની અંદર ખૂબ જ નુકસાન થયું. સુથાર કાળા નાવાના ક્ષેત્રે 2 પશુઓ મરણ પામેલ છે, જેની અમે સવારમાં વહેલા સ્થળ ઉપર ખાતરી કરી અને પંચનામું પણ કરેલ છે. અને બીજું પણ ગામમાં તબેલા અને મકાનોના પતરા ઉડ્યા એવું તો ખૂબ જ નુકસાન થયેલું છે. તમારી સાથે અન્ય કોઈ વિભાગના કર્મચારીઓ સાથે આવ્યો કામ? હા, પશુપાલન ખાતામાંથી સાહેબ શ્રી ડૉક્ટર સાહેબ આવ્યા, તાલુકામાંથી સાહેબ ડીડીઓ સાહેબની બધા હમણાં સ્થળ ઉપર આવવાના છે અને એ લોકો પણ સ્થળની ખાતરી કરે અને પદનામ કરવાના છે. રહેણાંક મકાનો નુકસાન ખરા? રહેણાંક મકાનના પતરા બહુ ઉડી ગયા છે અને એનું સર્વે પણ ચાલુ છે. અચ્છા, અન્ય કોઈ ગામોમાં આવી તકલીફ પડી હોય? બીજા પંચાયત કુવાલાની અંદર હું જઉં છું ત્યાં પણ સ્થળ ઉપર ખાતરી કરીને જે છે નુકસાનનો સર્વે કરી દઉં. આ જ રીતે ધાનેરા તાલુકાના જડિયા ગામમાં પણ વિનાશ અને નુકસાનની તસવીરો સામે આવી હતી. ગત સાંજે અચાનક આવેલા ભારે ગતિ સાથેના પવનના કારણે વર્ષોથી મજૂરી કરીને બનાવેલ મકાનોની દિવાલ તેમજ છત ઉડી ગઈ હતી. જડિયા ગામમાં રહેતા દર્શનાબહેન પુરોહિતે પોતાની 20 દિવસની દીકરીનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. સાથે વૃદ્ધ સસરાને પવનથી બચાવવા માટે અન્ય સ્થળે લઈ જતા વૃદ્ધ પણ નીચે પડી ગયા હતા. જો કે પરિવારની ભારે જહેમત બાદ પરિવારના સભ્યોનો જીવ બચાવી શકાયો છે. પણ વિનાશ સાથે આવેલા વાવાઝોડાએ પુરોહિત પરિવારના ઘર મકાન અને માલ સામાનને ઉંજાડી દીધું છે. અમારે વાવાઝોડું આવ્યું અને પતરાન ઘર અને બધું હતું એ જતું રહ્યું. 5 દીકરીઓ છે, એક તો 20 દિવસની છે, એ પણ ડરી જીતી અને એને ગોદડામાં લઈને બહાર ભાગ્યા. પણ વાવાઝોડું પછી આવ્યા એટલે તો કશું ઘરે કે કંઈ રહેવું ન હતું. અમારું ઘર સમાકરી બધું જ બગડી ગયું. અમારે કઈ ઘર વકરી કઈ રહ્યું જ નથી, તબાહ થઈ ગયું. કેટલી સ્પીડ હતી? એમ તમે જો વાવાઝોડું બહુ સ્પીડ હતી, 80ની સ્પીડ હતી, કોઈ ખબર જ નહીં. કોઈ છોકરાએ ગોત્યા નતા જતા વાવાઝોડામાં. એક ત્યાં બદલે દાદા હતા, એ 2-3 વખત પડી ગયા. કોઈ હોશ જ નતા દાદાના. ધાનેરા તાલુકામાં પાણીની ભારે અછત છે, જેથી ન બરાબર પાણીથી તમાકુ રાયડા સહિતની ખેતી થાય છે. જડિયા ગામના ખેડૂતોને ગત સાંજે આવેલ વરસાદના વાવાઝોડાને કારણે તમાકુના પાકને લઈ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. તો સાથે મકાન અને પશુઓના શેડ પણ ઉડી ગયા છે. ઘરમાં પડેલ અન્ય માલસામાન સાથે તૈયાર કરેલા પાક પર વરસાદ પડતા પાક પણ બગડી ગયો છે. અચાનક વાવાઝોડું આવ્યું એટલે હું તો એકલી જ ઘરે તો હતી, પણ અચાનક આવ્યું એટલે પતરાને બીજાને ઉડાડ્યા અને આગળ ઢોર હતા હોમે દેવ, પતર ઉડીને ઢોર ઉપર પડ્યા તો એક ટુકડી હતી તે તો મરી જઈને ગાયને ખાસું લાગ્યું હોય. પત્ર ઉડ્યા ત્યારે બાજુ બીયા ધોન પડ્યું હતું, બાજરીને ઘઉં ને એવું બાજુ ગયું. આ કોઈ કરામાં આવ્યા તે બાજુ ભરપૂર ભરોણ ઉપર પલળી ચું બાજુ ગયું. ખોણ અને બીજું બાજુ પલળી ચું તમાકુ હતી તે બાજુ ઢગલો પડ્યો હતો. તે એકલી ઘરે હતી, કોઈ અતરું ઢોકાય તો ના, તે બાજુ વાયરાથી ઉડી ચું તમાકુ હતી. એ થોડી બાકી 10 બોરી એવા ઘઉં હતા, તે ઘઉં બાજુ પલળી ચા. ઘણો કે વાવાઝોડા સરસી ઢોકવાઈ ગયા તે બાજુ ઉડાડ્યું, ઢોકવા દીધું નહીં. બાજુ પતરો બીજું બાજુ ઉપાડી ગોળ્યું, રાયડો પલાળ્યો, ઢોક્યો, હવે ચોકાન ફોકાન બધું ઉડાડી સાફ કર્યું આખે આખું. હવે ઉડામાં તો નદી ઉતારી આખે કોરી મોરી પાડી પાછળ નદી બાંધી. પાકને કયા કયા પાકને નુકસાન? પાક જે તમાકુ અને રાયડો બી બોરી ભરેલો રાયડો બરાબર તૈયાર હતો. હા, અને ઢોરે પશુ કોણ